ચૂંટણીને અનુલક્ષીને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ધોરીમાર્ગો ઉપર ચેકિંગ અને નાકાબંધી સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેટલીક જગ્યાએથી ફોર વ્હીલરોમાંથી શરાબનો જથ્થો ઝડપાયો હોવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે જામનગરમાં લાલપુર બાયપાસ અને ખંભાળિયા બાયપાસ વચ્ચેના સાંઢિયાપુલ પાસે બાવળની ઝાડીઓમાંથી અંગ્રેજી શરાબની બોટલોના ખાલી ખોખા મોટા પ્રમાણમાં મળી આવતા આ શરાબનો જથ્થો ક્યાં ગયો એ સવાલ ઊભો થયો છે ચૂંટણી વખતે બુટલેગરોનું નેટવર્ક વધુ સક્રિય થઈ જતું હોય છે ત્યારે જામનગરમાં મળેલ શરાબની બોટલોના ખાલી ખોખા ઘણા સવાલો ઊભા કરે છે દ્વારકાના પ્રસિદ્ધ મંદિરના મોક્ષ દ્વાર પર ભાવિકોની ભારે ભીડ હતી ત્યારે બે શંકાસ્પદ યુવાન પોલીસની નજરે ચડ્યા હતા પોલીસે બંનેની તલાશી લેતા એક યુવાન પાસેથી છરી તથા બીજા યુવાન પાસેથી પિસ્તોલ જેવું હથિયાર મળી આવ્યું હતું જે પછી બંનેની અટકાયત કરી ડીવાયએસપી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ડીવાયએસપીએ સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર સુરક્ષા સુરક્ષાકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામના ખેડૂતો વિવિધ વણ ઉકેલાયેલા પ્રશ્નોને લઈ સત્તાધીશોથી નારાજ છે ખેડૂતોએ આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ઘોષણા કરી આ અંગેના બેનરો પ્રદર્શિત કર્યા છે